આસ્થિ આસ્થાના કેન્દ્ર અને વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ એકઠા થયા છે વિશ્વના સૌથી ઊંચા પાંચસો ચાર ફૂટ જગતજનની માં ઉમિયાના મંદિરમાં નિર્માણ કાર્યનો પ્રારંભ અને આ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેશે મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા ભવ્ય શોભા યાત્રાથી કરવામાં આવશે અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલા ગંગાજળથી ભરેલા એકસો આઠ નિધિ કળશ અને પાંચસોથી વધારે ઝવેરા સાથેની શોભાયાત્રા માલાબાર કાઉન્ટીએથી શરૂ થશે સાથે સાથે 108 કળશ કે જે ગુજરાત સહિત દેશ વિદેશમાં યજમાનો લઈને પર્યા હતા તે તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવશે જેસીબી સહિત અન્ય ઓજારો અને ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરાવવામાં આવશે આજ વિશે વધુ માહિતી આપવા માટે ગૌરવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે ગૌરાવ વિશ્વ ઉમિયા ઉમિયાધામના નિર્માણ કાર્યનો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે મહાયજ્ઞનું આયોજન ખૂબ જ ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કયા પ્રકારે આ પૂરી તૈયારીઓ ત્યાં જોવા મળી રહી છે કોણ કોણ ઉપસ્થિત રહેશે નિધિ વાત કરીએ તો વર્ષ બે વિશ્વ ઉમેરા ફાઉન્ડેશનની જે જગ્યા છે ત્યાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ભૂમિપૂજન કર્યા બાદ મંદિરના નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લાખોની સંખ્યામાં પાટીદાર એકત્રિત થયા હતા પરંતુ જે લોકડાઉન આવ્યું તેના કારણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો જે પ્રોજેક્ટ છે તે એક વર્ષ લગભગ કદાચ ડીલે થશે પાંચસો ચાર ફૂટ ઊંચું વિશ્વનું સૌથી મોટું મંદિર અહીંયા નિર્માણ પામનારું છે અને જેની શરૂઆતથી થશે ત્યાં તમે જોઈ શકો છો કે વિશ્વભરમાં જે કળશ હતા ગંગાજરનાથી વિશ્વભરમાં જ્યાં જ્યાં જગ્યાએ પાટીદાર વસ્તી ત્યાં ફેરવામાં આવ્યા હતા અને તે કળશ આજે અહીંયા પહોંચ્યા છે તે કળશની ઝઘડા સાથેની શોભાયાત્રા શરૂ થશે ત્યારબાદ સતચંડ યજ્ઞ છે ત્યારબાદ મહાયંત્રની પૂજા થશે કળશની પૂજા થશે અને મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થશે આપણી સાથે જોડાયા છે વિશ્વમાં ફાઉન્ડેશનના કન્વીનર ડોક્ટર રૂપલ પટેલ તેમની સાથે વાત કરીશું રૂપલબેન ઝવેરા યાત્રા શોભાયાત્રા કળશનું વિશ્વભરમાં પરિભ્રમણ અને આજે જાજપુર ખાતે તેનું સ્થાપન યસ આજનો દિવસ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માટે ખૂબ અનેરો દિવસ છે ખૂબ મહત્વનો દિવસ છે કારણ કે હજારો લાખો લોકો જેની કાગડોળે વાટ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે આજે અત્યારે હમણાં જ ભવ્ય શોભાયાત્રા નીકળશે આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કારણ કે આજે આપણે પાંચસો ને ચાર ફૂટ ઊંચા જગતજનનીમાં ઉમિયાનું સૌથી ઊંચું મંદિર એના બાંધકામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજે સવારમાં અત્યારે ટૂંક સમયમાં ભવ્ય શોભાયાત્રા જેમાં હાથી પણ હશે દરબાન પણ હશે અને અનેક ટેબ્લોઝ હશે અને હજારો લાખો લોકો એમાં જોડાશે એવી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે એમાં લોકોએ ઉત્સાહથી જે ઝવેરા વાવ્યા છે એ ઝવેરા લઈને બહેનો એની સાથે રથયાત્રામાં સામેલ થવાની છે સાથે સાથે એકસો આઠ કળશ જે આખા વિશ્વના ગામે ગામ અને ધામે ધામથી આવ્યા છે એ કળશ અમેરિકાથી પણ આવ્યા છે કેનેડાથી પણ આવ્યા છે અને આખા હિન્દુસ્તાનમાંથી આવ્યા છે તો એ કળશ પણ આપણી જે બહેનો છે જે ભાઈઓ છે એ કળશ પણ રથયાત્રાની અંદર સાથે લેશે ગાજતે વાજતે પૂરા લગભગ ચાર લાંબી શોભાયાત્રા આ નીકળશે અને વાજતે ગાજતે આપણે જાસપુર વિશ્વ ઉમિયાધામ પહોંચીશું એ બાજુ સામે પેરાલાલ આપણે શતચંડી મહાયજ્ઞની પણ શરૂઆત કરવાના છીએ કારણ કે નવ વાગે શતચંડી મહાયજ્ઞ ત્યાં શરૂ થશે લગભગ દસ નવચી એકવાય અને અદ્ભુત યજ્ઞ ત્યાં પ્રારંભ થશે એની પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે છે આ કળશ જ્યારે વાતતે ગાજતે રથયાત્રા પૂરી થશે અને ત્યાં પહોંચશે એટલે કળશનું પણ આપણે મહાપૂજન ત્યાં કરવાનું છે કળશનું મહાપૂજન થશે એના પછી જે કોઈ પણ સાધન સામગ્રી યંત્ર દ્વારા આપણે આ મંદિરના બાંધકામની શરૂઆત કરવાના છીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવાની છે એ પૂજા થયા પછી લગભગ સાંજે જ્યારે માતાજીના હવનની પૂર્ણાહુતિ થશે પછી એ આપણે એક નાનકડો સ્ટેજ પ્રોગ્રામ રાખ્યો છે એમાં સૌ મહાનુભાવો પધારવાના છે એમનો પણ એક નાનકડો સન્માન સમારંભ રાખ્યો છે અને એ સન્માન સમારંભ પછી ખૂબ મહેનતથી બહેનોએ જે તૈયાર કર્યો છે તે ભવ્ય મહાદીપોત્સવ એનું ઉદઘાટન કરવાનું છે એ દીપોત્સવની અંદર પાંત્રીસ હજાર પણ વધારે દીવડાઓ એ પણ ગામે ગામ અને ધામે ધામથી બહેનોએ પોતાના નાના નાના થી એ એકત્ર કર્યા છે અને એ દીવડાઓનું સંધ્યા ટાઈમે ભવ્ય દીપોત્સવનું આયોજન થશે એક અદ્ભુત નર્સરી પણ અમે ત્યાં તૈયાર કરી છે એ નર્સરીનું પણ આજે અમે ઉદઘાટન કરવાના છીએ અને આ રીતે આખો દિવસ વાજતે ગાજે છે સવારથી સાંજ સુધી સવારથી રાત સુધી વિશ્વ ઉમિયાધામ જાસપુરની અંદર અનેક કાર્યક્રમો દ્વારા મંદિરના બાંધકામની ભવ્ય શરૂઆત આપણે કરવાની છે ત્યાં એક શ્રીયંત્ર જે મુખ્ય જ્યાં સ્થાનક થવાનું છે ત્યાં શ્રી યંત્રની પણ આખો દિવસ આપણે પૂજા કરવાની છે જે કોઈ પણ ભક્તોને પૂજા કરવાની ઈચ્છા હોય તો એમને આજે આપણે ચાન્સ આપવાનો છે કારણ કે આટલું અદ્ભુત મંદિર જ્યારે બનવાનું હોય ત્યારે આવો લાવો સૌને ઈચ્છા થાય કે અમે પણ યંત્રની પૂજા કરવાનું હવનમાં બેસવાનું અને માની પૂજા કરવાનો લાભ લઈએ તો આજે અમે આ પૂજા બધા માટે ખુલ્લી મૂકી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માટે આજનો દિવસ એ ઇતિહાસ ના પાનામાં સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યો છે ત્યારે આપ સૌને જય ઉમિયાજી કહી શકાય કે વિશ્વના પાટીદારો એકઠા કરવા માટેનું એક સારું આયોજન યસ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું વિઝન અને મિશન જોઈએ ને તો વિઝન અને મિશન જ એ છે કે આખા વિશ્વના કડવા પાટીદારોને એક કરી એક તાકાત ઊભી કરી અને હવે વિશ્વકક્ષાએ એક પાટીદારોનું સંગઠન મજબૂત કરવું છે જેથી કરીને સમાજની અંદર અનેક નાની મોટી સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓનું સોલ્યુશન લાવી અને ઓવરઓલ આખા સમાજને ઉપર ઉઠાવવા માટેની એક કોશિશ કરી શકાય એના માટેનો એક પ્રયાસ છે આભાર તો આ હતા ડૉક્ટર રૂપલ પટેલ તમે જોઈ શકો છો કે જે ઝવેરા છે તે બહેનો આવ્યા હતા તૈયાર થઈ ચૂક્યા છે એકસો આઠ જે કળશ છે જે વિશ્વભરમાં ફર્યા બાદ અહીંયા જાસપુર ખાતે લાવવામાં આવે છે તે અહીંયા જે મોટાભાગની બહેનો અહીંયા પહોંચી ચૂકી છે અને તેઓ અહીંથી કળશ લઈને કળશની સાથે ઝવેરા લઈને તેઓ જાસપુર ખાતે જશે જાસપુર ખાતે પહોંચશે ત્યાં સુધીમાં જ ત્યાં પણ એક પેરેલ સતચંડી હવનની શરૂઆત થઈ જશે સતચંડી હવન એટલે એક દસ નવચંડી હવન બરાબર એક સતચંડી હવન છે તમે જોઈ શકો છો કે આ એકસો આઠ કિના કેટલા કડે છે કે જેમાં ગંગાનું જોર ભર્યું છે અને જે જે જગ્યાએ પાટીદાર વસે છે ત્યાં ત્યાં આ કળશ પ્રવાસ કર્યો છે આજે પહોંચ્યા છે અહીંથી શોભાયાત્રા દ્વારા આ કળશ જે છે તે જાસપુર ખાતે પહોંચશે અને ત્યાં આ કળશનું પણ પૂજા આયોજન થશે અને કળશની પણ પૂજા અર્ચના કરવામાં આવશે અને દિવસભરનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થઈ પૂર્ણ થતાં જ આજથી જ મંદિર નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ધવલ जी બિલકુલ गौरव पूरी महती महत्ति मा आभार तो एक रीते अमदावाद जासपुर खाते विश्वनी अजायबी स्वरूपे 405 પાંચ ફૂટ ઊંચું ઉમિયાધામના મંદિરનું નિર્માણ કાર્ય આજથી વિધિવત રીતે શરૂ કરવામાં આવશે